બ્રેક બાદ નજર નાખે હાલના મુખ્ય સમાચાર પર. ગીર સોમનાથના કોડીનાર અને ઉના ખાતે કોંગ્રેસનું ખેડૂત સંમેલન મળ્યું. આગામી 28 તારીખ સુધી જૂનાગઢ ગીર સોમનાથ લોકસભા બેઠકમાં આવતી કુલ 7 ધારાસભા બેઠક પર યોજાશે આવા સંમેલનો. કોડીનાર ખાતે યોજાયેલ સંમેલનમાં સ્થાનિક યુવાનોએ લોકસભા ટિકિટ માટે પીડ કોંગ્રેસી આગેવાન ધીરસિંહ બારને ટિકિટ ફાળવવાની માંગ કરી હતી. ગીર સોમનાથના કોડીનાર અને ઉના ખાતે કોંગ્રેસનું ખેડૂત સંમેલન મળ્યું હતું. લોકસભાની ચૂંટણી નજીક હોય ત્યારે ગીર સોમનાથમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. ઉના તેમજ કોડીનાર કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂત સંમેલન મળ્યું હતું. ઉના ખાતે પટેલ સમાજની વાડીમાં તેમજ કોડીનાર ખાતે કોડી સમાજની વાડી ખાતે કોંગ્રેસ પ્રેરિત ખેડૂત સંમેલન યોજાયું. આ સંમેલનને પ્રદેશ કોંગી અગ્રણી અને ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પટેલ, ઉનાના ધારાસભ્ય પૂંજાભાઈ વંશ, વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઈ રેબડિયા, માંગરોળના ધારાસભ્ય બાબુભાઈ વાજા સહિતના નેતાઓએ સંબોધન કર્યું હતું. બહોળી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા કોંગી નેતાઓએ વર્તમાન કેન્દ્ર સરકાર તેમજ ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સિદ્ધાર્થ પટેલે સૌને એક અને નેક બનીને કોઈપણ વ્યક્તિને જૂનાગઢ લોકસભાની ટિકિટ મળે કોંગ્રેસ માટે કામે લાગી જવા અપીલ કરી હતી. નહીં, વિધાનસભા બેઠકોમાં એક એક સંમેલન આયોજિત કરવાનો નિર્ણય કર્યો છે. એના ભાગરૂપે આજે સવારે હું ઉનામાં અને ત્યારબાદ કોડીનારના ફંક્શનમાં હું હાજર રહ્યો છું. પ્રદેશના ઘણા બધા નેતાઓ સમગ્ર ગુજરાતમાં આજના દિવસે પણ જુદી જુદી જગ્યાએ સંમેલન કરી રહ્યા છે. મૂળ આશય કાર્યકર્તાઓને હવે એક જંગ લડવા માટે તૈયાર કરવાનો છે, અને આ જંગ એ એવો જંગ છે કે જે દેશની સુરક્ષા માટે, દેશના બંધારણની રક્ષા માટે અને લોકશાહીના મૂલ્યોની રક્ષા માટેનો જ્યારે જંગ લડાઈ રહ્યો હોય ત્યારે કોંગ્રેસનો એક એક કાર્યકર્તા પૂરી સક્રિયતાથી અને પૂરી તાકાતથી આ જંગમાં જોડાય એ આહ્વાન કરવા માટેનો. આજે ખેડૂત સંમેલનની વાત હતી, વાત એ રીતે છે કે ખેડૂતોના પણ પ્રશ્નો છે. માત્ર ખેડૂતો જ છે? તમે અહીંયા જોયું હશે તો બધા જ મુદ્દાઓની વાત થઈ છે. ખેડૂતોના પ્રશ્નો સવિશેષ છે, કારણ કે આજે એમને બે સાંધા ભેગા કરવાનું મુશ્કેલ બન્યું છે. એની સાથે સાથે યુવાનોની બેરોજગારીના પણ પ્રશ્નો છે, આર્થિક પ્રશ્નો પણ છે, અને દેશને લગતા મૂળભૂત પ્રશ્નો પણ આજે ઊભા છે. અર્થતંત્ર ખોટા નિર્ણયોને કારણે દિવસે ને દિવસે ખાડે જઈ રહ્યું છે. એની અસર ખેડૂત એક સમાજના તમામ વર્ગો ઉપર પડી રહી છે અને ખેડૂત ઉપર પણ એની વ્યાપક પ્રમાણમાં વિપરીત અસર પડી રહી છે. તો આ બધા મુદ્દાઓ પ્રત્યે એક જાગૃતિ ઊભી કરવા માટેનો પ્રયાસ છે. જી, લોકસભાની ચૂંટણી ખૂબ નજીક છે ત્યારે હજુ સુધી તમારી પાર્ટીએ જૂનાગઢ બેઠક જાહેર કરી નથી, ઉમેદવાર જાહેર નથી કર્યા, શા માટે? હજી 22 બેઠકો જાહેર કરવાની બાકી છે, એકલી જૂનાગઢ નહીં, 22 બાકી છે અને આવનારા 2-3 દિવસમાં જાહેર થઈ જશે. હજી હું માનું છું કે સામેવાળા પક્ષે પણ બધી બેઠકો જાહેર નથી કરી, એટલે દરેક પાર્ટી બેઠકોની જાહેરાત અંગેના નિર્ણયો પોતાની સ્ટ્રેટેજીના ભાગરૂપે લેતી હોય છે અને એ પ્રમાણે ઝડપથી જાહેર થઈ જશે. અમે જોયું કે આજે ઘણા કાર્યકર્તાઓ, સ્થાનિક કોડીનારના કાર્યકર્તાઓએ ધીરસિંહભાઈ બારડની ટિકિટ મળે કોંગ્રેસની એવી માગણી કરી છે. આ સંદર્ભે શું કહેશો? દરેક જગ્યાએ પોતાના માનીતા આગેવાન માટેની માગણી થાય અને સ્વાભાવિક છે. સરવાળે જે કોઈ નિર્ણય હશે એ પક્ષનું નેતૃત્વ બધી બાબતનો વિચાર કરીને નિર્ણય કરશે. વિજય જોટવા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ.